नमस्कार, आपनु हार्दिक स्वागत छे एज्युकेशन गुजरात चेनलमां। आज आपणे धोरण 8માંના મેથ્સ વિષયનું ચેપ્ટર 16મું સંખ્યા સાથે રમતના પ્રેક્ટિસ વર્કનું સ્વાધ્યાય 16.1 ચેપ્ટરનો છે બીજો પાઠ। જો ચેનલ પર નવા આવ્યા ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો કમેન્ટ લાઈક શેર કરજો। આપણે 16મા પાઠનું પણ પ્લેલિસ્ટ મૂકી દીધું છે, ચેનલના પ્લેલિસ્ટ ઓપ્શનમાં જઈને ચેક કરી શકો। પ્રશ્ન 4 છે, નીચેની બે સંખ્યાઓની જે બે અંક છે એના સંખ્યાઓના સ્થાન અદલ બદલ કરવાના અને પછી મળતી સંખ્યાને મૂળ સંખ્યાના તફાવતને 9 વડે નિશેષ ભાંગી શકાય તે દર્શાવવાનું છે। એટલે સૌથી પહેલાં પેલી સંખ્યા છે 18, તો 18 છે આપણે સ્થાનના અદલ બદલ કરીએ અંકના, તો આપણે 81 થાય, 81માંથી 18 બાદ કરવાના, તફાવત એટલે શું થાય, તફાવત એટલે બાદબાકી। એટલે અદલ બદલ કરી તો સંખ્યા પહેલાં કઈ મળી આપણે 81, એમાંથી 18 બાદ કરવાના છે। આ રીતના 1માંથી 8 જાય નહીં, લીધો 10 કો અહીં કપાય એટલે 7, 11માંથી 8 જાય 3, 7માંથી 1 જાય 6, જવાબ આવ્યો આપણે 63। હવે 63ને આપણે ભાંગવાના છે કેટલા વડે, 9 વડે, તો 9 7 63 થાય, આ રીતના 9 7 63, એટલે આપણે જવાબ શું મળ્યો, 7, બરોબર। શેષ કેટલી મળી, તો કે શેષ મળી 0। એટલે આમ નવી સંખ્યા એટલે કઈ, 81, અને મૂળ સંખ્યા એટલે કે 18, આનો તફાવત બદબાકી કરી અને 9 વડે નિશેષ ભાંગી શકાય છે, નિશેષ ભાંગી શકાય છે, બરોબર। ત્યારબાદ છે 24, તો 24ની અદલ બદલની સંખ્યા પહેલાં મળશે આપણે 42, 42માંથી મૂળ સંખ્યા બાદ કરવાની 24, 42 માઇનસ 24, 2માંથી 4 ન જાય, લીધો 10 કો એ કપાય એટલે 3, 12માંથી 4 જાય એટલે 8, 3માંથી 2 જાય એટલે 1, આપણે સંખ્યા મળી 18। હવે 18 ભાંગ્યા 9 કરવાના, તો 9 2 18 થાય આપણે ખબર છે, અને શેષ આપણે કેમ મળી 0, એટલે આપેલ સંખ્યાને તફાવત મૂળ સંખ્યાના તફાવતને 9 વડે નિશેષ ભાંગી શકાય છે, નિશેષ એટલે શેષ ન વધતી હોય, નિશેષ ભાંગી શકાય છે, એ રીતના ભાંગી શકાય છે, રેડી। ત્યારબાદ ત્રીજો દાખલો છે 36, તો 36ને ઉલટ અગલ આપણે ફેરવીએ અદલ બદલ સ્થાનમાં, એટલે સ્થાન થશે એના થઈ જશે 63, છગડો તો એકમમાંથી દશકમાં આવી ગયો, દગડો દશકમાંથી એકમમાં આવી ગયો, 63માંથી 36 બાદ કરવાના, 63 માઇનસ 36, 3માંથી 6 ન જાય, લીધો 10 કોઈ કપાય એટલે 5, 13માંથી 6 જાય એટલે કે 7, 5માંથી 3 જાય એટલે 2, જવાબ આપણે મળ્યો 27। હવે 27ને આપણે ભાંગવાના છે 9 વડે, તો 9 3 27 થાય, શેષ મળી આપણે 0। આ રીતના નવી સંખ્યા અને મૂળ સંખ્યાનો જે તફાવત મળ્યો આપણે એને 9 વડે ભાંગ્યા એટલે નિશેષ ભાંગી શકાય, કેવા, નિશેષ ભાંગી શકાય છે, રેડી। ત્યારબાદ ચોથી રકમ છે 59, 59ને આપણે સ્થાન અદલ બદલ કરી એટલે 95 માઇનસ 59 થશે, 95 માઇનસ 59, 5માંથી 9 નો જાય, લીધો 10 કોઈ કપાય એટલે 8, 15માંથી 9 જાય 6, 8માંથી 5 જાય 3, 36 જવાબ મળ્યો આપણે, બરાબર। તો 36 ભાંગ્યા 9, 9 4 36,
चार भाग पड़वानुं, शेष मळी आपने जीरो, एटले निशेष भांगी शकाय छे। त्यारबाद पांचमो दाखलो छे पंचासी। पंचासी ना स्थान अदल बदल आपणे करीए, पंचासी नो थशे अठावन, એટલે પંચ્યાસી માઇનસ અઠાવન બરોબર, પંચ્યાસી માઇનસ અઠાવન દસ કો અહીં કપાય એટલે સાત, પંદરમાંથી આઠ જાય થાય સાત, અને સાતમાંથી પાંચ જાય એટલે બે, જવાબ મળે સત્યાવીસ। સત્યાવીસ ને નવ વડે આપણે ભાંગીએ, નવ ત્રણ સત્યાવીસ, શેષ મળી આપણે જીરો, એટલે આપેલ સંખ્યાને જે તફાવતને નવ વડે નિશેષ ભાંગી શકાય છે। ત્યારબાદ પ્રશ્ન પાંચમો છે, ત્રણ અંકની સંખ્યાના એકમના અને સોના સ્થાન અદલબદલ કરતા મળતી સંખ્યા અને મૂળ સંખ્યાના તફાવતને 99 વડે નિશેષ ભાંગી શકાય તે દર્શાવો, એટલે કે સ્થાન આપણે અદલબદલ કરવાનું છે। 257 આપણે એક્ઝામ્પલ આપ્યું હતું આગળ, હવે આ 379 છે, કેટલા છે 379નો આપણે સ્થાન અદલબદલ કરીએ, એટલે કઈ રીતના કે જે એકમમાં તે હતું, એકમમાં તે આપણે ક્યાં આવી જશે 100 ઉપર, ત્યારબાદ જે 6 છે એ કેટલા દશક ઉપર છે, દશકનું સ્થાન એમનું એમ જ રહેશે, અને જે 100નું સ્થાન છે એ શું થશે એકમ ઉપર જાય, ટૂંકમાં એકમ ઉપર હતું એ 100ના સ્થાને આવી જશે અને 100નું સ્થાન છે એ આવશે અહીંયા એકમ ઉપર બરાબર। એમાંથી બાદ કરવાના છે આપણે મૂળ સંખ્યા, એટલે 300 ને 369। રેડી, 963 માઇનસ 369 બાદ બાકી કરવાની, તફાવત એટલે 3માંથી 9 જે લીધી તો 10 કો અહીં કપાય એટલે 5, હવે 13માંથી 9 જાય એટલે વધે 4, 5માંથી 6 ના જે લીધો 10 કો અહીં કપાય એટલે 8, 15માંથી 6 જાય 9, 8માંથી 3 જાય એટલે આવશે 5, 594 આવ્યા, હા 594 ને આપણે 99 મળે ભાંગાકાર કરવાના છે, તો જમે જુઓ 99 થાય બરાબર, 99 ને 6 વડે ગુણીએ આપણે, 99 × 6 કરીએ એટલે અંદાજ આવી જશે, 9 × 4 = 9, 6 = 54 ચોગડો વધી પડી 5, 9 × 6 = 54, 54 ને 5 59 આવી ગયા, તો 594ને ભાંગાકાર 99 વડે કરીએ એટલે જવાબ મળશે આપણે 6 અને શેષ વધશે 0। આ કઈ રીતના મેં કર્યું સમજાવું તમને, જો 99 છે એને આપણે 4 વાર ગુણશું તો કેટલા થશે 400થી ઓછા બરાબર, 5 વડે ગુણશું તો 400ની 500થી ઓછા થશે, 5 600થી ઓછા છે આપણે એટલે 6 વખત ગુણીએ તો આપણે એનો અંદાજ આવે બરાબર, કારણ કે 99 કરી આપણે આવડતો ને, 99 ગુણીએ 6 કરવો પડે આપણે, એટલે 6 મળ્યા આપણે જવાબ અને શેષ મળી 0, એટલે આપણે એને શું કહેવાય કે નિશેષ ભાંગી શકાય, 99 વડે નિશેષ ભાંગી શકાય છે, આ તફાવત મેળવી નિશેષ ભાંગી શકાય છે। એ જ રીતના બીજો દાખલો 478 છે, તો 478 છે આપણે સ્થાન અદલ બદલ કરી લે, 8 બીજા 100ના સ્થાન ઉપર, 7 એમનો 4 આવી જશે એકમના સ્થાન, માઇનસ 478, 874 માઇનસ 478
चार में आठ जाए दस ना जाए दस को एक अपाय एट छ चौद में आठ जाए छत सात ना जाए लीधो दस को एक अपाय एट सात सोल में सात जाए नौ सात में चार जाए तर त्रो ने छनु भाईंगा करो से नवाणु हवे चार सौ थी ओछा से बराबर नवाणु ने चार वक्त गुणवाना नौ चार छत्रीस नो छगड़ो वधी पड़ी तर नौ चार छत्रीस ने तर ओगण चालीस ए त्रो सौ छनु आई गया त्रो सौ छनु भाईंगा नौ नवाणु करो ए चार आने शेष वे जीरो एले कि निशेष भांगी शकाय छे। त्यारबाद त्रीजो दाखलो बसो एकाणु छे बसो एकाणु पेला मोटा अंक थशे एमांथी बाद थशे क्रम बदलावी एटले एक सौ ने बाणु बसो एकाणु माइनस एक सौ ने बाणु एक मांथी बे ने जाए लीधो दस को आ कपाय एटले आठ अगियार मांथी बे जाए अगियार में बे जाए एटले नौ आठ में नौ नौ जाए लीधो दस को आ कपाय एटले एक अठार में नौ जाए नौ एक में एक जाए जीरो जवाब मिलो अपने नवाणु तो नवाणु भाईंगा अपने नवाणु करे बराबर तो नवाणु वे भांगवाना है एट एक आवश्य जवाब अने शेष वधशे जीरो एटले के निशेष भांगी शकाय छे। त्यारबाद छे चौथी रकम सात सौ पांसठ आ सात सौ पांसठ मांथी आपणे बात करवाना रहेशे कारण के आ सौ एकम नो अंक सौ पर आवी जशे पांच छ एम ने एम अने सात आवी जशे एकम पर एटले सात सौ पांसठ माइनस पांच सौ ने सड़सठ पांच मांथी सात नो जे लीधो दस को एक अपाय एटले पांच पंदर मांथी सात जाए एटले आठ पांच मांथी छ नो जे लीधो दस को एक अपाय एटले छ पंदर मांथी छ जाए एटले के नौ छ मांथी पांच जाए एक एक सौ अठाणु मळ्या एक सौ अठाणु भाईंगा नवाणु तो नवाणु बे ज नवाणु बे एक सौ अठाणु थी जशे ने शेष वधशे आपणे जीरो एटले के निशेष भांगी शकाय छे। त्यारबाद पांचमो दाखलो पांचमो दाखलो छे आठ सौ ने बेतालीस तो आठ सौ ने बेतालीस माइनस बसो अड़तालीस बराबर तो आठ सौ बेतालीस माइनस बसो अड़तालीस बाद बाकी गणनी हवे दस मांथी अल बे मांथी आठ नो जाए लीधो दस को कपाय एटले त्रण बार मांथी आठ जाए एटले चार त्रण मांथी चार नो जाए लीधो दस को अहीं कपाय एटले सात तेर मांथी चार जाए तेर मांथी चार जाए बराबर नौ थशे अने सात मांथी बे जाए पांच थशे पांच सौ ने चौराणु तो पांच सौ चौराणु आगळ ज कर्या पांच सौ चौराणु भाईंगा नवाणु करो एटले छ वडे भाग रहेशे अने शेष वधशे जीरो एटले निशेष भांगी शकाय छे। तो आ तो आपणे स्वाध्याय सोळ पॉइंट एकना प्रश्न चौथा पांचमा सोल्यूशन जोता रहो एज्युकेशन गुजरात चेनल सीखता रहो। थैंक यू आभार।